કચ્છની અબડાસા પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ આ ક્ષેત્રમાં આગળ ઝંપલાવીને આગળ આવી છે. આપ દ્વારા પણ પેટા ચૂંટણી લડવામાં આવશે, જેથી ભુજમાં આમ આદમી પાર્ટીની સમીક્ષાની બેઠક યોજવામાં આવી હતી. ગુજરાત પ્રદેશના આગેવાનોની હાજરીમાં આપની બેઠક યોજાઈ હતી. અબડાસા વિધાનસભાના નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકામાં લોકોના પ્રશ્નોને લઈને આપના કાર્યકરો પ્રજા સમક્ષ જશે તેવી વાત રજૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ પકડ મજબૂત બનાવી શક્યો આજ દિન સુધી નથી, ત્યારે આમ આદમી પાર્ટી ઝાડુના નિશાન પર કચ્છમાં લડવાની તૈયારીઓ કરી રહી છે, જે હકીકત છે. હવે આવનાર સમય બતાવશે કે ત્રીજા પક્ષને શું મળે છે. આજે કચ્છ પશ્ચિમના અબડાસા વિધાનસભાની જે ચૂંટણી આવી છે, પેટા ચૂંટણી, અહીંયા અમે જોયું, અહીંયા ને તેમજ બીજા જિલ્લાઓમાં પણ જ્યાં જ્યાં વિધાનસભાની ચૂંટણી છે ત્યાં પણ અમે જોયું કે લોકો ખૂબ નારાજ છે. કોંગ્રેસ અને ભાજપના કામોથી તો છે જ, પણ આ ખોટી રીતે આવેલી પેટા ચૂંટણીથી પણ લોકો નારાજ છે. એટલે લોકોની નારાજી ઘણા બધી બાબતોને પ્રશ્ન લીધે છે. ખાસ તો લોકો આજે એટલા બધા પીડાય છે અનેક સમસ્યાઓથી, એનું સમાધાન લોકો શોધી રહ્યા છે. એટલે અમને થયું કે ભાઈ આ પેટા ચૂંટણી આવે છે તો અમે અમારી રીતે, અમે લોકોની સાથે રહીને, લોકોની સમસ્યાઓને લઈને, એ લોકોને પક્ષે રહીને આ વિધાનસભાની ચૂંટણી અમે લડીએ, અને એ લડવા માટે અમારી જે ક્ષમતા છે એની ચકાસણી કરવા માટે અમે આવ્યા છીએ. અને અમે એ ચકાસણી દરમિયાન અમે છેલ્લા 6-7 દિવસથી આ વિસ્તારની નો સર્વે કરી રહ્યા છીએ, અને એમાં પણ અમને લાગ્યું કે લોકો અમને આવકારી રહ્યા છે. લોકો કોંગ્રેસ અને ભાજપથી ત્રાહિમામ છે, એટલે અમારે સારામાં સારી રીતે સારી ક્ષમતા સાથે આ ચૂંટણી લડવી જોઈએ એવું અમે નક્કી કર્યું. ના, અમારી પાસે 5-7 નામો આવ્યા છે, એના ઉપર અમે એ લોકોનો આખો ડેટા જોઈને વિચારીશું, એ લોકોની કામગીરી જોઈને અમે વિચારીશું, અને એમની જીતવાની ક્ષમતા કેટલી છે એનો આધાર રાખીને અમે નામ જાહેર કરીશું. ખાસ કરીને અબડાસાની વાત કરી, પેટા ચૂંટણી અબડાસા માટેની વાત કરી, તો તમે અબડાસાના માટે શું કરશો? અબડાસા માટે જ, અબડાસા એટલે આ જે વિધાનસભાની ચૂંટણી છે, 3 જિલ્લાઓ સાથે સંકળાયેલી છે, લખપત, અબડાસા અને નખત્રાણા. હા, એ વિધાનસભાની તાલુકા, જે 3 તાલુકાઓ સાથે સંકળાયેલી છે, અને આ 3 તાલુકાઓના જે પ્રશ્નો છે એને અમે કેન્દ્રમાં રાખીશું. અને અગાઉ પણ જે વાતો થઈ એમાં નર્મદા જિલ્લો, અરે નર્મદા પ્રોજેક્ટ જે છે, આખો નર્મદા પ્રોજેક્ટ એ કચ્છ માટે જીવાદોરી સમાન છે. વર્ષોથી એને માટે લોકો રાહ જોઈને બેઠા હતા, અને આ શાસકોએ એને બિલકુલ હાંસિયામાં ધકેલી દીધો છે. જો આજે નર્મદા પ્રોજેક્ટ સક્સેસફુલી અહીંયા સુધી પહોંચી શક્યો હોત, નર્મદાના પાણી અહીં સુધી પહોંચી શક્યા હોત, તો કચ્છ જિલ્લાના મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું હોત. પણ શાસકોની બદનિયતને લીધે એ કામ થયું નથી. આજે લોકો એની અપેક્ષા રાખી રહ્યા છે કે અમારી જે મુશ્કેલી છે, પાણીની હોય કે બીજી રીતની હોય, તો એ મુશ્કેલીઓ દૂર થવી જોઈએ, એને અમે કેન્દ્રમાં રાખીને અહીંયા આવ્યા છીએ.